ત્રણ ચોમાસા સાથે સંકળાયેલી ચીજો પર ગોળ કરો. ચોમાસામાં આપણે જે વસ્તુ આપણને દેખાય છે, જે ઉપયોગી થાય છે, તેની ઉપર ગોળ કરવાનું છે. ચોમાસામાં આપણે છત્રી ઓઢીને બહાર જઈએ છીએ ને, એટલે છત્રી. પછી ચોમાસામાં વરસાદ પડે તો વીજળી થાય, એટલે વીજળીવાળું વાદળ. ચોમાસામાં મેઘધનુષ દેખાય, એટલે મેઘધનુષવાળું ચિત્ર છે, તેની પર ગોળ કરવાનું. પછી ચોમાસામાં મકાઈ મળે ને, એટલે મકાઈ પર ગોળ કરો. દેડકા દેખાય, એટલે દેડકા પર ગોળ કરવાનું. આપણે રેનકોટ પહેરીને જઈએ છીએ, એટલે રેનકોટનો ઉપયોગ કરીએ છીએ. ચોમાસામાં પાણી ભરાઈ રહે, એટલે મચ્છર થાય, એટલે મચ્છર પણ દેખાય. અને ચોમાસામાં લોંગ બૂટ પહેરીએ છીએ, જે પાણીથી આપણા પગને બચાવે છે. અને મોર ટૌકા કરીને કળા કરતો પણ ઘણી વખત દેખાય છે. આટલી ચીજ વસ્તુ આપણને ચોમાસામાં જોવા મળે છે, એટલે ગોળ કરવાનું. બીજું, ચોમાસામાં આવતા તહેવારો. ચોમાસામાં આપણને કયા કયા તહેવાર આવે છે? તો રક્ષાબંધન, જન્માષ્ટમી, ગણપતિ અને નવરાત્ર. આ ચાર તહેવારો ચોમાસામાં આવે છે. પક્ષી સાથે સંકળાયેલા ચિત્રોને પક્ષી સાથે જોડો. આ બધી વસ્તુમાં જે પક્ષીમાં આવતી હોય તે જ. તો પક્ષીમાં શું હોય? કે પક્ષી ઈંડા જ મૂકે, પક્ષીના પગ આવા હોય. પછી પક્ષી માળામાં રહે અને પક્ષીને પાંખ હોય. આ બે ચિત્ર પક્ષીના નથી, એટલે એને જોડવાના નહીં. ચાર, પંખીઓ અને પીછાઓ સાથે જોડો. હવે અહીંયા દરેક પક્ષીના આગળનો ભાગ છે, પીછાનો ભાગ છે નથી, એટલે પીછાના ભાગ સાથે જોડવાના છે. આ કૂકડો છે, એટલે એને કૂકડાને પીછાવા હોય તેની જોડે જોડવું છે. હવે પોપટ, પોપટની પોપટી પીછું હોય તેની જોડે જોડવાનું. આ હંસ, હંસ સફેદ છે, તેને બી સફેદ પીછા જોડી જોડો. મોર, તો મોરના પીછા તો બધાએ જોયેલા જ છે ને, એટલે મોરની જોડે જોડો. કબૂતર, કબૂતરનું કઈ છે? કાબરચીતરું, સ્લેટિયા રંગનું હોય. પછી કાગડો, કાગડાનું ક્યાં છે? પેલ્લો. દરેક લાઈન દરેક ડોટ્સ પર જ જોડવાની રહેશે. હવે જુઓ, આ બાજુ બતક છે, આ બાજુ બતકનો પડછાયો છે, એટલે દરેક પક્ષી છે તેને પડછાયા સાથે જોડવાનું છે. આટલું વાલીઓએ હોમવર્કમાં બાળક પાસે કરાવો. નીચે આપેલા ફળો તેમના ભાગ સાથે જોડો. શું છે પહેલું? નારંગી, તો નારંગીની ચીરી સાથે જોડેલું છે. પછી દાડમ, તો દાડમને દાડમના દાણા કાઢેલા ચીરી પાડેલી છે તેની સાથે જોડેલું છે. હવે કેળું, કેળાની છાલ છોડીને છે તેની જોડે જોડો. પાઇનેપલ, તો પાઇનેપલને એના ચીરી સાથે જોડો. વધુ બીજવાળા ફળો ફરતે ગોળ કરો. હવે જે ફ્રૂટમાં વધારે બિયા હોય તેની ઉપર ગોળ કરવાનું છે. પપૈયું, પપૈયામાં બી ઘણા બધા બિયા હોય છે. સીતાફળ, સીતાફળમાં બી ઘણા બધા બિયા હોય છે. તરબૂચ, તરબૂચમાં પણ કાળા ઘણા ખરા બિયા હોય છે. મોસંબી, મોસંબીમાં પણ ઘણા બધા બિયા નીકળે છે. સફરજનમાં પણ 6-7 બિયા નીકળે છે. અને શક્કરટેટી, એમાં પણ ઘણા બધા બિયા હોય છે. આ ફ્રૂટમાંથી કયા ફ્રૂટ આપણે છાલ સાથે જ ખાઈ શકીએ છે તેની ઉપર ખરું કરવાનું છે. પપૈયું છાલ સાથે ના ખવાય, એટલે એમાં કશું કરવાનું નહીં. દ્રાક્ષ છાલ સાથે ખાઈએ છીએ, એટલે એમાં ખરું કરેલું છે. જમરૂખ, જમરૂખ પણ આપણે છોલિયા વગર ખાઈ શકીએ છીએ, એટલે ખરું. જાંબુ, જાંબુ પણ આપણે છોલિયા વગર ખવાય છે. બોર, બોરને પણ આપણે છાલ કાઢ્યા વગર ખવાય છે. ચીકુને પણ આપણે છાલ કાઢ્યા વગર ખાઈ શકીએ છીએ. એટલે જે ફ્રૂટ આપણે છાલ કાઢ્યા વગર ખાઈ શકીએ તેની પર ખરું કરેલ છે. નમસ્કાર.